नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી, આપની સાથે ઉપૃથા. પંચમહાલથી મહાદવરા સમાચાર. પંચમહાલના ગોધરામાં જીબીએસ સિન્ડ્રોમથી વધુ એક મૃત્યુ. ગોધરાના બગીટોર ગામમાં 50 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ. દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. અગાઉ ભુરાબાવ વિસ્તારમાં 22 કેસ નોંધાયા છે, તો 22 પૈકી 6 દર્દીઓ હાલમાં સારવાર હેઠળ. 14ને સાજા થઈ ઘરે પરત મોકલવામાં આવ્યા. જીબીએસ સિન્ડ્રોમથી કુલ 2 વ્યક્તિઓના મૃત્યુ. રોગ ફેલાવાનું ચોક્કસ કારણ જાણવા સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. रिपोर्ट बाद रोग फैलावानुं चोक्कस कारण जाणी शकाशे. संवाददाता राजेश अमारी साथे जोड़ाई चुक्या छे. जी राजेश, जीबीएस सिंड्रोमना केसमां उत्तरोत्तर वधारो थई रह्यो छे अने एक व्यक्तिनुं वधारे मृत्यु थयुं छे, शुं वधारे अपडेट? જે પ્રથા ચોક્કસ પંચમહાલ જિલ્લામાં ગોધરા છે, ગોધરાના વિસ્તારમાં પરફોર્યા પૂર્વે જીબીએસ સિન્ડ્રોમના કેસ મળવાની શરૂઆત થઈ હતી. તબક્કાવાર જે કેસ છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને લઈને જે આરોગ્ય વિભાગ છે તે પણ હરકતમાં આવ્યું હતું. આરોગ્ય મંત્રી દેવીશંકર સુથારે પણ મુલાકાત લીધી અને જરૂરી સૂચનો પણ કર્યા હતા. દરમિયાન જે વડોદરાથી જે ટીમ આવી હતી, રેપિડ રિસ્પોન્સ ટીમ, જેના દ્વારા સેમ્પલો લેવામાં આવ્યા હતા અને સેમ્પલોનું પરીક્ષણ કરવા માટે મુંબઈ જે રિપોર્ટ મોકલવામાં આવ્યા છે, પરંતુ હાથ સુધી તેનું પરીક્ષણ થાય અને ચોક્કસ કારણ મળ્યું નથી, જેથી એક ચિંતાનો વિષય છે. એ દરમિયાન જ અગાઉ એક કિશોરી છે તેનું મૃત્યુ નિપજ્યું હતું અને જે આધેડ છે તેનું પણ હાલ મૃત્યુ નિપજ્યું છે. જેના જે મૃત્યુ આંક છે તે 2 ઉપર પહોંચી ગયો છે, જેથી જે અહીંના વિસ્તારના રહીશો છે તે પણ ચિંતિત જોવા મળી રહ્યા છે અને જીબીએસ સિન્ડ્રોમ કયા કારણોસર ફેલાયો તે જાણવા માટે સૌ આતુર છે અને તેના સામે આરોગ્ય તંત્ર પગલાં પણ જરૂરી લે એવી પણ જે માંગ ઉઠી છે. એ જી રાજેશ, સમગ્ર માહિતી બદલ આભાર. યુક્રેન રશિયા સંકટ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. સુબેથી તમામ ભારતીયોને સુરક્ષિત બહાર નીકાળવામાં આવ્યા. સુબેમાં ફસાયેલા ભારતીયોને પોલતાવા લઈ જવાઈ રહ્યા છે. પોલતાવાથી ટ્રેનથી યુક્રેનની પશ્ચિમી સરહદ તરફ જશે. ઓપરેશન ગંગા હેઠળ તમામને સ્વદેશ પરત લાવવામાં આવશે. સુબેમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને પણ સુરક્ષિત બચાવવા ભારતીય વિદેશ મંત્રાલયે આ અંગે આપી માહિતી. તો ભારત અત્યારે ભારતીય વિદેશ મંત્રાલયે માહિતી આપી છે કે સુમેમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર નીકાળવામાં આવ્યા છે. ઓપરેશન ગંગા અંતર્ગત તમામ વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવશે. યુક્રેન રશિયા સંકટને કારણે બજાર ઉપર ભારે અસર જોવા મળી. યુએસ રાષ્ટ્રપતિ બાઇડને કરી છે મોટી જાહેરાત. રશિયા પાસેથી ઓઇલ અને ગેસ ન લેવાની જાહેરાત કરી. યુક્રેનના શરણાર્થીઓને મદદ કરશે અમેરિકા. ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પોલેન્ડ જશે. તો ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પોલેન્ડ જશે. ઓઇલ અને ગેસ રશિયા પાસેથી અમેરિકા નહીં ખરીદે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. તે ઉપરાંત યુક્રેનના શરણાર્થીઓને અમેરિકા મદદ કરશે, અલગ અલગ જાહેરાત કરવામાં આવી છે. ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડને મોટી જાહેરાત કરી છે કે રશિયા પાસેથી ઓઇલ અને ગેસ નહીં લેવામાં આવે. આ અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના માર્ગ, મકાન, સિવિલ એવિએશન અને ટુરિઝમ વિભાગના કેબિનેટ મંત્રી પુનિશ મોદીનો નવો અભિગમ છે અને જેમાં તેમણે પોતાની ચેમ્બરમાં પ્રવેશવાનો મુખ્ય દરવાજો ટ્રાન્સપરન્ટ કાચનો બનાવ્યો છે અને જે આ એક પહેલ છે. બીજા મંત્રીઓ આ પ્રકારે પ્રયોગ અનુસરે તેવા પ્રયાસથી આ ચાલુ કરવામાં આવ્યું. તો દરવાજાની મદદથી બહાર વેઇટિંગમાં ઉભેલા કોઈપણ અરજદાર મંત્રીની ચેમ્બરની બહારથી જ જોઈ શકશે અને અંદર કોણ બેઠું છે, કઈ મીટિંગ ચાલે છે અને મીટિંગ ક્યારે પૂર્ણ થાય તે બધું જ જોઈ અને સમજી શકશે. કેરળના પૂર્વ મુખ્યમંત્રી ઓમન ચાંડીએ તેમની મુખ્યમંત્રીની ચેબિન પારદર્શક કાચની દિવાલોથી બનાવી હતી. મુલાકાતીઓ તેમની ચેમ્બરમાં થતી સમગ્ર હલચલ બહારથી જ જોઈ શકતા હતા. અને તેમની પોતાની જે ચેમ્બર છે તેના ડોર ટ્રાન્સપરન્ટ કર્યા છે, ઉપરથી નીચે સુધી ટ્રાન્સપરન્ટ કર્યા હોય આ ડોર. તેવાય પ્રથમ મિનિસ્ટર છે. આપ જોઈ શકો છો કે આ જે કેબિન છે તે તેમના અંગત સચિવ પ્રતિક પટેલની છે. અન્ય જે કેબિન છે તે તેમના અન્ય અંગત સચિવ આઈડી ચૌધરીની છે અને મુખ્ય ચેમ્બર જે કેબિનેટ મિનિસ્ટર પુર્ણેશભાઈ મોદીની છે તે આ ચેમ્બર છે. આપ જોઈ શકો છો કે ટ્રાન્સપરન્ટ ગ્લાસ નાખવામાં આવ્યા છે. સૌથી પહેલો પ્રયોગ કે અંદરથી બહાર અંદર શું થઈ રહ્યું છે, અંદર કોણ કોણ બેઠું છે, અંદર કયા પ્રકારની વાતચીત થઈ રહી છે તે તમામ બહાર ઉપસ્થિત જે લોકો છે તેને દેખાય છે, તે જોઈ શકે છે. ગુજરાતના રાજકારણના ઇતિહાસમાં કોઈ કેબિનેટ પ્રધાને આ પ્રકારની ચેમ્બર બનાવી હોય જે ટ્રાન્સપરન્ટ હોય તો આ પ્રથમ કિસ્સો છે. ક્યાંક ને ક્યાંક એવું એસ્ટાબ્લિશ થાય છે કે પુર્ણેશ મોદી તેમની કાર્ય
કાર્યપદ્ધતિ એકદમ ટ્રાન્સપરન્ટ રાખવા માંગે છે અને લોકોને પણ એવો સંદેશો આપવા માંગે છે કે આપ અહીંયા જે કંઈ પણ કામ લઈને આવશો તે એકદમ પારદર્શકતાથી થશે અને તેમનો જે વહીવટ છે તે પણ સંપૂર્ણ પારદર્શકતાથી ચાલશે અને આ પ્રકારે ટ્રાન્સપરન્ટ ગ્લાસ નખાવીને તેમણે તેમનો જે વિચાર છે તે લોકો સમક્ષ જનતા સમક્ષ સ્પષ્ટ કર્યો છે કે તેમના જે દરવાજા છે તે સામાન્ય જનતા માટે ખુલ્લા છે અને તેમનો જે વહીવટ છે તે પણ આ ગ્લાસની જેમ પારદર્શક છે. કેમેરા પર્સન દીક્ષિત દેજી સાથે ગીતા મહેતા.